પાવાનું છે પછી બધા છોડ બધા પક્ષીઓ છે એ શું કરે છે તો કે એની ચાંચમાં પાણી ભરી છે ભરી અને પછી જ્યાં છોડ હોય છે ત્યાં આગળ જઈ અને બધા એને પાણી પાય છે અને ત્યારે આ છોડની છે તરસ છીપાય છે અને પાણી પીને તેને એક સરસ મજાનો ઓડકાર આવે છે પછી તો દરેક પક્ષીઓનું ટોળું આવે છે અને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે છે આવી રીતે રોજ થવા માંડ્યું કે રોજ આવે અને એને પંખીઓ બધા આવે કે ચાંચમાં પાણી બતાવે અને છોડને પીવડાવે છે દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું ચાંચમાં પાણી લાગે અને છોડને પાઈ છોડ લીલોછમ થયો અને છોડ વધવા લાગ્યો હવે શું થયું તો આ છોડ છે એને રોજ પાણી મળવા માંડ્યું એટલે એકદમ લીલોછમ થઈ ગયો અને મોટો થવા લાગ્યો ચોમાસું મેઘું કાળા લીલા વાદળોથી આકાશ છવાઈ ગયું ધોધમાં વરસાદ પડ્યો આખું ચોમાસું મન મૂકીને વરસ્યું છોડને તો બસ એટલું જ જોઈતું હતું ચોમાસું આવ્યું એટલે પાણી અને વરસાદ ખૂબ જ મળવા મળ્યો એટલે છોડને પાણી અને બધું પૂરતું મળી ગયું આમ ઘણા સમય ચોમાસાઓ છોડ પર વરસ્યા વરસો ગયા આજે એક છોડ હવે એ છોડ છે એ મોટું ઘડાદાર ઝાડ થઈ ગયું છે પક્ષીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે ગીતો ગાય છે અને ઝાડ ખુશ થઈ જાય છે ઝાડીઓને ડોળા ઉપર પાંદડા રણઝાડ રણઠણાવે છે એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી અને ઝાડની ડાળી પર બેસી ગઈ ઝરમર ઝરમર વરસી અને ઝાડ નાની રહી ગયું વાદળીએ કહ્યું કેમ ઝાડ દાદા ભર ઉનાળાને તમને નબળા પડ્યા ને ત્યારે ઝાડને યાદ આવે છે કે પોતે સાવ નાનો છોડ હતો અને પંખીઓએ એને પાણી પાઈને એને ઉછેર્યો હતો ત્યારે એને જ્યારે વાદળી કહે છે કે કેમ ઝાડ દાદા તમને નબળાવીએ નબળાવ્યા તો તમને મજા આવી ને ત્યારે એ કહે છે કે મને પણ બધા પક્ષીઓએ પાણી પાઈ પાઈને મને આવડો મોટો કર્યો છે ઉછેર્યો છે ઝાડ વાદળીને માંડીને વાત કરે છે અને વાદળી કહે છે કે ખરેખર પંખીની જાત જ દયાળુ છે ત્યારે એ કહે છે કે ખરેખર જે પંખીઓની જાત હોય છે એ ખૂબ જ દયાળુ હોય છે તો આ પાઠ છે આપણે અહીંયા પૂરો થાય છે તો હવે પછીના લેક્ચરમાં આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોઈશું બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ